હેલો ડિયર પ્રદર્શન સિસ્ટર્સ વેલકમ ટુ સહસ્ત્ર આઈએસ આશા રાખી રહ્યો છું કે આપ સૌ વિદ્યાર્થી બાયો બહેનોની પ્રિપેરેશન ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે વિદ્યાર્થી મિત્રો અગાઉ ફાઈનાન્શિયલ માર્કેટના અનુસંધાનમાં લેક્ચર વન જે અપલોડ કરવામાં આવેલો છે અને એનો જે રિસ્પોન્સ આવ્યો છે યુટ્યુબ પર ખૂબ જ સરસ રિસ્પોન્સ મળેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજને ફોન આવી રહ્યા હતા કે ભાઈ સર ખૂબ જ સરસ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવ્યું છે આ એક જ એવો ટોપિક હતો કે જે અમને મળતો નહોતો ખાસ કરીને જે મારા અગાઉ સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એક્સ સ્ટુડન્ટ તો નહીં કહું ક્લિયર છે કારણ કે શિક્ષક કાયમી શિક્ષક જ રહેશે અને વિદ્યાર્થી કાયમી વિદ્યાર્થી જ રહેવાના છે તો એમને પણ ખૂબ સરસ રીતે કીધું કે સર આ એક ટોપિક બાકી રહી ગયો હતો અને તમારો આભાર કે તમે ક્લિયર છે આ ટોપિક જે છે એ અમને ઉપલબ્ધ કરાવી દીધો યુટ્યુબના માધ્યમથી ઓકે લેટ્સ ધ શો લાસ્ટ લેક્સની અંદર આપણે શું જોઈ ગયેલા હતા તો કે ભાઈ મની માર્કેટ માર્કેટ કોને કહેવામાં આવે અને અને કેપિટલ સરકાર કંપનીઓને જરૂરિયાત હોય ફંડ અર્થતંત્રમાંથી જ આપણું જે બજાર છે એમાંથી જ ઊભું કરવામાં આવતું હોય ટૂંકા ગાળાની જરૂરિયાત માટેનું ફંડ જ્યાંથી ઊભું કરવામાં આવતું હતું એ હતું મની માર્કેટ નાણાં બજાર લાંબા ગાળાની જરૂરિયાતનું ફંડ જ્યાંથી ઊભું કરવામાં આવતું હતું એ હતું કેપિટલ માર્કેટ મૂડી બજાર હવે ટૂંકો ગાળો એટલે કોને ટૂંકો ગાળો કહીશું લાંબો ગાળો એટલે કોને લાંબો ગાળો કહીશું તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે ભાઈ એક વર્ષથી ઓછા સમય માટે જો ફંડ લેવામાં આવે તો એ ટૂંકા ગાળા માટેનું ફંડ મની માર્કેટ એક વર્ષથી વધુ સમય માટેનું જો ફંડ લેવામાં આવતું હોય ક્લિયર છે એને મેચ્યોરિટી પીરિયડ કહેવાય મેચ્યોરિટી પીરિયડ એક વર્ષથી ઓછો હોય તો મની માર્કેટ મેચ્યોરિટી પીરિયડ કેટલા સમય માટે ફંડ લેવામાં આવે છે યસ એ એક વર્ષથી વધારે હોય તો એને આપણે કેપિટલ માર્કેટ કહીએ છીએ જે લોકોએ લેક્ચર વન નથી જોયો એમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ તમે લેક્ચર વન પહેલાં જોઈ લેજો નકર આ લેક્ચર ટુ નહીં સમજાય ક્લિયર આપણે એક યાદ રાખજો મેચ્યોરિટી પીરિયડ એટલે કદાચ કોઈને જો કન્ફ્યુઝન થાય તો તમે સમજવા માટે દસ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરો કે આજે તમે લાખ રૂપિયા બેંક ને આપો દસ વર્ષ માટેની માટે ક્લિયર છે તો દસ વર્ષ પછી તમને એવું કીધું કે રૂપિયા ડબલ થઈ જશે તો તો આ આ પછી તમને બે લાખ આપે છે વર્ષનો મેચ્યોરિટી પીરિયડ કહેવાય પરિપક્વતા અવધિ ક્લિયર છે પાકે ને એફડી પાકે નથી કહેતા આપણે ઈ એફડી પાકે મતલબ પાકવાનો સમયગાળો ક્લિયર છે પરિપક્વ થવાનો સમયગાળો મેચ્યોરિટી પીરિયડ પરિપક્વતા અવધિ તો પરિપક્વતા આવતી એક વર્ષથી ઓછી હોય તો નાણાં બજાર અને પરિપક્વતા એક વર્ષથી વધુ હોય તો મૂડી બજાર ક્લિયર આ રિકોલ કરવા માટેનું હતું યસ પછી આપણે નાણાં બજારમાં ડિટેલમાં શરૂઆત કરેલી હતી અને એમાં આપણે નાણાં બજારના બે મહત્વના સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ્સ કહી શકાય એવા બે જોઈ ગયેલા હતા એક હતું કોલ મની કે જેને નોટિસ મની પણ કહેતા હતા અને બીજું હતું આપણું સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઓકે નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ તરીકે આપણે કમર્શિયલ પેપર્સ પેપર્સ છે શું તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટમાં ક્લિયર છે એમાં તમારે કોઈ ક્લિયર છે કલેક્ટ્રલ ગેરંટી આપવાની નથી હોતી આમ છતાં પણ એ ફંડિંગ જે છે એને સિક્યોર્ડ ગણવામાં આવે છે સિક્યોર્ડ નેગોશિયેબલ પ્રોમિસરી નોટ્સ હતું એવું આપણે જોઈ ગયેલા હતા કોમર્શિયલ પેપર એક્ઝેક્ટલી એનાથી ઉલટું છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શું હતું સિક્યોર્ડ હતું કોમર્શિયલ પેપર જે છે એ ક્લિયર છે છે અનસિક્યોર્ડ નોટ્સ તો સ્ટેટમેન્ટમાં જો તુલનાત્મક યાદ રાખવાનું સીઓડી સિક્યોર્ડ સીપી કોમર્શિયલ પેપર્સ તો કે ભાઈ એ અનસિક્યોર્ડ બંને છે પ્રોમિસરી નોટ્સ જ બંને નેગોશિયેબલ પ્રોમિસરી નોટ્સ જ છે

ખાસ આ કમર્શિયલ પેપર ખાસ કરીને જે કોર્પોરેટ એકમો છે ક્લિયર છે યસ એ કોર્પોરેટ એકમો દ્વારા ઇશ્યુ કરવામાં આવતા હોય કોર્પોરેટ કંપનીને પૈસાની જરૂરિયાતો હોય મેં કીધું માનો કે બહુ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે અને એને પૈસાની જરૂરિયાત હોય ક્લિયર છે એક વર્ષથી ઓછા સમયગાળા માટે તો એ કોમર્શિયલ પેપર્સ જે બહાર પાડે અને કોમર્શિયલ પેપર્સ મારા તમારા જેવા લોકો ખરીદે અને ફાઇનલી ક્લિયર કંપનીને રૂપિયા મળતા હોય છે ક્લિયર તો એવી કંપનીઓ કે જે ટોપ ક્રેડિટ રેટિંગ ધરાવે છે ક્લિયર છે ટોપ રેટિંગ ધરાવતા કોર્પોરેટ એકમો આ રેટિંગ એટલે શું તો કે ભાઈ ક્રેડિટ રેટિંગ રેટિંગ એટલે શેની વાત કરે છે તો કે ભાઈ ક્રેડિટ રેટિંગની વાત કરે છે તમે કદાચ ક્રેડિટ રેટિંગ એજન્સી વિશે સાંભળ્યું હશે ક્રેડિટ રેટિંગ તમે ન્યૂઝમાં કદાચ જોયું હશે એ એ પ્લસ એ એ માઇનસ ક્લિયર છે ટ્રિપલ એ રેટિંગ એ એ બી આવા રેટિંગ આવતા હોય કોઈ પણ કંપની હોય ક્લિયર છે એનું કમર્શિયલી સાઉન્ડ કેટલી છે કંપની જે છે એ વાણિજ્યક દ્રષ્ટિએ કેટલી આગળ પડતી છે કંપનીની નફો કેટલો છે કંપનીને ખોટ કેટલી છે કંપનીનું દેવું કેટલું છે એ બધાનો અભ્યાસ થઈ અને ફાઇનલી આ રેટિંગો બહાર પડતી હોય છે તો જે કોર્પોરેટ કંપનીનું રેટિંગ ટોપમોસ્ટ હોય ક્લિયર છે એવા કોર્પોરેટ કંપનીઓ કમર્શિયલ પેપર્સ બજારમાં ઇસ્યુ કરી શકે છે અને પોતાની ટૂંકા ગાળા માટેની જરૂરિયાતનું ફંડ લઈ શકે છે માનો કે ટાટા ગ્રુપ હશે તો ટાટા ગ્રુપની લગભગ બધી કંપનીઓ ટોપ રેટિંગમાં જ આવતી હશે ટાટા મોટર્સ છે ટીસીએસ છે ક્લિયર છે ટાટા કેમિકલ્સ છે જનરલી કારણ કે વિશ્વાસ છે ત્યાં એક બરાબર છે યસ ઓકે આ સિવાય બીજું તો કે પ્રાઇમરી ડીલર્સ અને સેટેલાઇટ ડીલર્સ પ્રાઇમરી ડીલર્સ અને સેટેલાઇટ ડીલર્સ શું છે કે પ્લીઝ તમારે કોઈએ કાંઈ જાણવાનું જરૂર નથી કોઈ ગૂગલ પણ ન કરતા ક્લિયર છે એના કરતાં આ એક વસ્તુ આમ પણ તમે ઘણું બધું ગોખો છો તો આ એક વસ્તુ ગોખી લેજો ક્લિયર છે ઓકે પ્રાઇમરી ડીલર્સ અને સેટેલાઇટ ડીલર્સ પણ તમારા કમર્શિયલ પેપર્સ ઇશ્યુ કરી શકે છે અને ત્રીજું છે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ક્લિયર છે સમગ્ર ભારતમાં સમગ્ર ભારતમાં કામગીરી કરતા નાણાકીય સંસ્થાનો ક્લિયર છે ઉદાહરણ તરીકે LIC આવી ગયું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આવી ગયું જનરલ ઇન્સ્યો ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આવી ગયું નાબાર્ડ આવી ગયું ક્લિયર છે તો આ ત્રણે ત્રણ જે છે એ કમર્શિયલ પેપર ઇશ્યુ કરી શકે છે એમ સીક્યુ પૂછાઈ શકે કે નીચે પૈકીનું કયું અથવા કયા જે છે યસ એ કમર્શિયલ પેપર ઇશ્યુ કરી શકે છે વિધાનવાળું વાક્ય જે છે એ એવું પણ આવી શકે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અનસિક્યોર્ડ નેગોશિએબલ પ્રોમિસરી નોટ્સ છે ખોટું એ સિક્યોર્ડ છે અનસિક્યોર્ડમાં શું આવશે કમર્શિયલ પેપર આવશે કમર્શિયલ પેપર કેટલા દિવસ માટે ઇશ્યુ થાય તો યાદ કરો આ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્લિયર છે એક જ વસ્તુ અપવાદ હતી યાદ કરો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટમાં ક્લિયર છે નાણાકીય સંસ્થાનોએ ઇસ્યુ કર્યું હોય એવી એક વર્ષથી ત્રણ વર્ષ માટેનું લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કમર્શિયલ પેપર સ્વાભાવિક છે એક વર્ષથી ઓછા સમય માટે જ ફંડિંગ લેવાની વાત હશે તો યસ ન્યૂનતમ સાત દિવસથી લઈ અને મહત્તમ એક વર્ષ સુધીના સમયગાળા માટે કમર્શિયલ પેપર ઇસ્યુ કરવામાં આવે છે એટલે કોઈ પણ કંપની છે ધારો કે કોઈ બહુ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે કદાચ તમે સાંભળ્યું હશે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કદાચ એક્સપ્રેસ હાઇવે પર તમે ગયા હોય બરોડા અમદાવાદ વાળો તો ત્યાં આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ નામ સાંભળ્યું હશે તો એવી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે અને પૈસાની જરૂરિયાત હોય તો સિમ્પલી કમર્શિયલ પેપર્સ ઇશ્યુ કરે અને પણ મેક્સિમમ એક વર્ષ માટે ઓકે હવે પછીની જે જોગવાઈ છે ખૂબ સરસ સમજવા જેવી છે ક્રેડિટ રેટિંગ જેટલા સમય સુધી માન્ય હોય તેનાથી વધુ સમયગાળા માટે કમર્શિયલ પેપર ઇશ્યુ કરી શકતા નથી કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સી હોય ને ક્રેડિટ રેટિંગ એજન્સી એ જે તે કંપનીને ક્લિયર છે કોઈ કંપની એક્સ વાયઝેડ ને

ક્લિયર છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી આ રેટિંગ વેલિડ રે ક્લિયર છે આટલા સમય માટે જ વેલિડ રે ને એક વર્ષ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે આપ્યું તો એ આટલા સમય માટે જ એની વેલિડિટી હોય ફરી પછી બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસનું નાણાકીય વર્ષમાં નવું રેટિંગ આવે ઓકે હવે માનો કે કોઈ કંપની જે છે ક્લિયર છે એને સમજવા માટે થર્ટી ફસ્ટ ડિસેમ્બરે થર્ટી ફસ્ટ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ સીપી ઇશ્યુ કરવા છે તો હવે એ સીપી ઇશ્યુ ક્લિયર છે નો ડાઉટ ટોપ રેટિંગ કંપની છે બટ યસ એ મેક્સિમમ ત્રણ મહિના માટે જ ઇસ્યુ કરી શકશે ક્લિયર છે કારણ કે એનું ક્રેડિટ રેટિંગ ત્રણ મહિનામાં પૂરું થઈ જાય છે થર્ટી ફસ્ટ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી જ વેલિડ છે માટે હવે એ મેક્સિમમમાં મેક્સિમમ ત્રણ મહિના માટે ઇશ્યુ કરી શકે ક્લિયર છે એનું ક્રેડિટ રેટિંગ જેટલા ટાઈમ માટે વેલિડ હોય એનાથી વધારે ભલે વર્ષની દિવસથી લઈ અને વર્ષ સુધી છે બટ ક્રેડિટ રેટિંગ જ્યાં સુધી માન્ય હોય તો બે પૈકી જે પેલું હોય ને મેક્સિમમ ઈ લાગે ભલે એનું મર્યાદા એક વર્ષ સુધીની છે કે એક વર્ષ સુધીના કમર્શિયલ પેપર ઇસ્યુ કરી શકો અને ફંડિંગ જે છે એ બજારમાંથી લઈ શકો પણ ક્રેડિટ રેટિંગ ક્યાં સુધી વેલિડ છે

એમ ક્લિયર તમારી રીતે પછી મિનિમમ પાંચ લાખનું ક્લિયર છે રોકાણ કરવું પડે અને યસ કમર્શિયલ પેપર્સ આર ઇશ્યુડ એટ એટ ડિસ્કાઉન્ટેડ એન્ડ પર હવે આને મારે સમજાવવાની જરૂરિયાત નથી કારણ કે મેં લેક્ચર વનની અંદર એને એકદમ ડિટેલમાં તમને સમજાવીને આપેલું છે માટે લેક્ચરની શરૂઆતમાં જ સૂચના આપવામાં આવી હતી કે જેને લેક્ચર વન ન જોયો હોય એ પ્લીઝ એકવાર લેક્ચર વન જોઈ લેજો મેં લિ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિયર છે એટલે આપવામાં આવી હતી બીજું કઈ નહોતું ઓકે ચાલો મની માર્કેટના આપણે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ ગયા હવે ચોથું ઇન્સ્ટ્રુમેન્ટ જોવાનું છે એ છે બિલ માર્કેટ બિલ માર્કેટના અનુસંધાનમાં ક્લિયર છે મેં આમ તો બધી વાત તમને કરી દીધી છે મિનિટ ઓકે સોરી એક કોલ એટેન્ડ કરવો પડે એવી વસ્તુ હતી ચાલો બિલ માર્કેટના અનુસંધાનમાં ક્લિયર છે આપણે ડિસ્કશન કરીએ એ પહેલા એક ચાર્ટ અથવા ગ્રાફ અથવા તો જે પણ ડાયાગ્રામ તમે જે કહો એના મારફતે આખે આખું બિલ માર્કેટ જે છે એને સમજી લઈશું ક્લિયર છે મેં લખીન બધું આપી દીધું છે લખીન જે છે એ બધું એટલે બધું આપી દીધું છે આપણે લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું સોરી લાસ્ટ લેકચરમાં પણ કીધું હતું આ લેક્ચરમાં પણ કીધું હતું કે ફંડની જરૂરિયાત છે એ કંપનીઓને પણ હોય અને સરકારને પણ હોય ક્લિયર છે તો હવે આપણે સ્પેસિફિકલી સરકારને ફંડ ની જરૂરિયાત છે એ અનુસંધાનમાં વાત કરીશું ક્લિયર છે સરકારને ફંડની જરૂરિયાત ઓકે સરકારને ફંડની જરૂરિયાત બે પ્રકારની હોય એક હોય ટૂંકા ગાળા માટે અને બીજી હોય લાંબા ગાળા માટે ઓકે એક છે લાંબા લાંબા ગાળા ગાળા માટે માટે જરૂરિયાત અને બીજી હોય તમારી ટૂંકા ગાળા માટેની જરૂરિયાત ઓકે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની જરૂરિયાત ટૂંકો ગાળો એટલે પરિપક્વતા અવધિ ઇઝ લેસ ધેન વન યર એક વર્ષથી ઓછા સમય માટે ફંડ લેવામાં આવ્યું હોય ક્લિયર છે તો એને આપણે શું કહીએ છીએ તો કે સરકારે ટૂંકા ગાળા માટે ફંડ લીધું એવું કહીએ છીએ ઓકે ઓકે અને અહીંયા જે છે લાંબા ગાળા માટેનું ફંડ તો એમાં શું લખી શકીએ તો કે ભાઈ મેચ્યોરિટી પીરિયડ જે છે ક્લિયર છે એ ગ્રેટર ધેન એક વર્ષ હશે ઓકે ચાલો પરિપક્વતા અવધિ એક વર્ષથી ઓછો મતલબ એક વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ આવશે સાહેબ આ ત્રણસો પાસઠ દિવસ આવે એવું કેમ લખવું બે પાંચ મિનિટ ખમો ખ્યાલ આવી જશે ડેઝ હવે સરકારને ફંડની જરૂરિયાત હોય ચાહે ટૂંકા ગાળાની જરૂરિયાત હોય કે ચાહે લાંબા ગાળાની જરૂરિયાત હોય સરકાર આગળ વિકલ્પ એક જ છે કે ભાઈ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડવી સરકાર જે છે એમને ટૂંકા ગાળા માટે ફંડની જરૂરિયાત હોય કે લાંબા ગાળા માટે ફંડની જરૂરિયાત હોય ક્લિયર છે એ બહાર તો શું પાડે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડે એ જ એમનો વિકલ્પ છે તો કે ભાઈ સરકારી જામીનગીરી બહાર પાડે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે એ ઇશ્યુ કરે ચાહે ટૂંકા ગાળાને ફંડ મેળવવું હોય કે પછી લાંબા ગાળાનું ફંડ મેળવવું હોય ઓકે લાંબા ગાળાની ફંડની જરૂરિયાતને પૂરી કરવા માટે જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઇશ્યુ કરવામાં આવે સરકારને લાંબા ગાળાના ફંડની જરૂરિયાત હોય અને એ જરૂરિયાત પૂરી કરવા માટે જે સિક્યોરિટી ઇશ્યુ કરવામાં આવે ક્લિયર છે એને કહેવામાં આવે છે ડેટેડ સિક્યોરિટીઝ મુદ્દતી જામીનગીરીઓ શું કીધું લાંબા ગાળાની મિનિંગ શું નીકળે બે રીતે એનું મિનિંગ સમજી શકાય એક ડેટેડ સિક્યોરિટી એટલે એવી જામીનગીરીઓ કે જેના માધ્યમથી સરકારે લાંબા ગાળાનું ફંડ ઊભું કર્યું હોય અથવા સરકાર પોતાની લાંબા ગાળાની જરૂરિયાતોને અથવા લાંબા ગાળાની જરૂરિયાતનું ફંડ જે માધ્યમથી ઉભું કરે યસ અથવા જે પ્રકારની ગવર્મેન્ટ સિક્યોરિટી ઇશ્યુ કરે એ છે તમારી ડેટેડ સિક્યોરિટીઝ ઓકે ટૂંકા ગાળાના ફંડની જરૂરિયાત છે તો અગેન એમાં પણ આવશે તો શું સરકારી જામીનગીરીઓ જ બહાર પાડશે સરકારી જામીનગીરીઓ બહાર પાડે છે અને આ જે સરકારી જામીનગીરીઓ છે એને આપણે શું કહીએ છીએ ટ્રેઝરી બિલ પરિપક્વતા અવધી એક વર્ષથી ઓછી હશે ડેટેડ સિક્યોરિટીઝ પરિપક્વતા અવધી એક વર્ષથી વધારે હશે ઓકે તો ટ્રેઝરી બિલ છે એના પણ આગળ જતા ત્રણ ભાગ પડે છે સાહેબ કેટલાક ભાગ પાડશો તો યાર હું નથી પાડતો ક્લિયર છે ઓકે એક આવે છે કેશ મેનેજમેન્ટ બિલ કેશ મેનેજમેન્ટ બિલ કે જ્યાં મેચ્યોરિટી પીરિયડ જે છે એ એકાણું દિવસથી ઓછો હોય છે મેચ્યોરિટી પીરિયડ જે છે યસ એમાં એકાણું દિવસથી ઓછો સમયગાળો હોય નાઇન્ટી ડેઝ ઓકે બીજા આવે છે ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ અથવા તો ટી બિલ્સ આ ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ છે ને એમાં મેચ્યોરિટી પીરિયડ ચૌદ દિવસથી ઓછો હોય અને ત્રીજા આવે છે આપણા ક્લિયર છે ટ્રેઝરી બિલ્સ અથવા સિમ્પલી ટી બિલ્સ કહેવામાં આવે છે ક્લિયર છે ટી બિલ્સ સી દિવસ નો પણ હોય અને યસ ત્રણસો ચોસઠ દિવસ નો પણ હોય પણ ત્રણસો પાસઠ દિવસ વધારે નહીં સરકારને ફંડની જરૂરિયાત છે લાંબા ગાળાનું ફંડ જોતું હોય કે ટૂંકા ગાળાનું જોતું હોય બાર તો એ ગવર્મેન્ટ સિક્યોરિટી જરૂરિયાત પૂરી કરવા માટે જે ગવર્મેન્ટ સિક્યોરિટી ઇસ્યુ થાય એને કહેવાય ડેટેડ સિક્યોરિટીઝ મુદ્દતી જામીનગીરી અહીંયા સરકારે લીધેલું ફંડ જે છે એ એક વર્ષથી વધુના સમયગાળા માટે લેવામાં આવ્યું હોય ત્રણ વર્ષ પાંચ વર્ષ આઠ વર્ષ બાર વર્ષ ત્રીસ વર્ષ ઓકે ટૂંકા ગાળા માટેની જરૂરિયાત છે સરકારને ફંડની તો પણ સરકાર ગવર્મેન્ટ પાડશે ક્લિયર ઓકે પણ ટૂંકા ગાળાની સરકારી જામીનગીરીઓ છે ક્લિયર છે એમાં ઘણી બધી વસ્તુઓ આવે છે પહેલમ પેલું એને બધાને કહેવામાં આવે છે ટ્રેઝરી બિલ્સ હવે ટ્રેઝરી બિલ્સમાં પણ આગળ જતાં ત્રણ ટાઈપ પડે છે પહેલમ પેલી આવે છે તમારી ક્લિયર છે કેશ મેનેજમેન્ટ બિલ કેશ મેનેજમેન્ટ બિલ કે જ્યારે સરકારને પૈસાની જરૂરિયાત છે ટૂંકા ગાળાની પણ યસ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જ બહાર પાડવાની છે સરકારી જામીનગીરી જ બહાર પાડવાની છે પણ એની પરિપક્વતા અવધિ એકાણું દિવસથી ઓછી હોય ક્લિયર છે એકાણું દિવસથી ઓછા મેચ્યોરિટી પીરિયડની ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડી હોય ક્લિયર છે તો યસ એને આપણે કેશ મેનેજમેન્ટ બિલ કહીએ છીએ ઓકે એકદમ થોડાક જ દિવસની જરૂરિયાત હોય તો મેચ્યોરિટી પીરિયડ ચૌદ દિવસથી ઓછો હોય અથવા તો સરકાર જે છે યસ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહાર પાડે અને એની પરિપક્વતા આવતી ચૌદ દિવસથી પણ ઓછી હોય તો એને આપણે ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ કહીએ છીએ અને હવે ત્રીજા આવે છે એ આપણા ટી બિલ્સ કે જેમાં પાડવામાં સિક્યોરિટી હોય કે જેની પરિપક્વતા અવધિ મેચ્યોરિટી પીરિયડ કાં તો એકાણું દિવસનો પણ હોઈ શકે એકસો બ્યાસી નો પણ હોઈ શકે અને ત્રણસો ચોસઠ નો પણ હોઈ શકે એ છે તમારા ક્લિયર છે સિમ્પલી ટી બિલ્સ જે કહીએ છીએ ટી બિલ્સ ત્રણ પ્રકારના હોય એકાણું દિવસના ટી બિલ્સ એકસો બ્યાસી દિવસના ટી બિલ્સ અને ત્રણસો ચોસઠ દિવસના ટેબિલ મેચ્યોરિટી પીરિયડ એકાણું દિવસથી ઓછો છે અને તમારી જાણ ખાતર આ ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ છે યસ એ એકચ્યુઅલીમાં કેશ મેનેજમેન્ટ બિલનો જ ભાગ છે ક્લિયર છે કેશ મેનેજમેન્ટ આ જે છે આનો જ ભાગ છે એકાણું દિવસ ની ઓછું કઈ દીધું ચૌદ ઓકે ચલો હોપફુલી તમને લોકોને મજા આવતી હશે કન્ટેન્ટની અંદર તો અત્યાર સુધી આપણે જે આ કહાની કરી ને એ આખી કહાની ક્લિયર છે અહીંથી લખેલી છે મેં ક્લિયર છે ને આ બધી વસ્તુમાં કરી છે ઓકે બધુંય લખી દીધું છે ઓકે ટ્રેઝરી બિલ્સ જે છે એ મેઇનલી આપણે ભણવાના છે ટ્રેઝરી બિલ્સ અગાઉ કહી દીધું એમ ત્રણ પ્રકારના હોય છે એકાણું દિવસની પરિપક્વતા અવધિવાળા તો એને નાઇન્ટી વન ડેઝ ટ્રેઝરી બિલ કહેવામાં આવે એકસો બ્યાસી દિવસની મેચ્યોરિટી પીરિયડવાળા ટી બિલ્સ તો એને વન એટી ટુ ડેઝ ટી બિલ્સ કહેવામાં આવે અને એ જ રીતે થ્રી સિક્સટી ફોર ડેઝ ટ્રેઝરી બિલ્સ એવું કહેવામાં આવે છે

તો આપણે એક વસ્તુ જોયેલું હતું કે રાજ્ય સરકારો છે એ તમારા મની માર્કેટમાં ક્લિયર છે યસ ફંડ લેનારની ભૂમિકામાં હોતા નથી રાજ્ય સરકારો જે છે એ ફંડ લેનારની ભૂમિકામાં હોતા નથી કારણ એવું છે કે ટૂંકા ગાળા માટેની જે ગવર્મેન્ટ સિક્યોરિટીસ છે એ માત્રને માત્ર સંઘ સરકાર જ ઇસ્યુ કરી શકે ભારતમાં માત્ર સરકાર ક્લિયર છે આ એક વસ્તુ યાદ રાખજો તો કેશ મેનેજમેન્ટ બિલ કયો ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ કયો કે ખાલી ટી બિલ્સ કયો એ માત્ર ને માત્ર ભારત સરકાર જ ઇસ્યુ કરી શકે એક પણ રાજ્યની સરકાર ઈસ્યુ કરી શકે નહીં આ વસ્તુ ખાસ એટલે ખાસ તમારે યાદ રાખવાની છે એક્ઝામમાં આ સ્ટેટમેન્ટ આવી ચૂક્યું છે ભારતમાં ટૂંકા ગાળાની સરકારી જામીનગીરીઓ અર્થાત કે જેનો મેચ્યોરિટી પીરિયડ એક વર્ષથી ઓછો હશે માત્ર સંઘ સરકાર જ એને ઇસ્યુ કરી શકે છે રાજ્ય સરકારો આવી ટૂંકા ગાળાની સરકારી જામીનગીરી ઇસ્યુ કરી શકતા નથી લાંબા ગાળાની છે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એ બંને ઇસ્યુ કરી શકે છે ક્લિયર છે કેન્દ્ર સંઘ સરકારે કરી શકે અને રાજ્ય સરકારે કરી શકે અન્ય શબ્દોમાં કહીએ તો કેશ મેનેજમેન્ટ બિલ ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ અને ટી બિલ્સ માત્ર કેન્દ્ર સરકાર જ ઇસ્યુ કરી શકે એક પણ રાજ્યની સરકાર ઇસ્યુ કરી શકે નહીં મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું ક્લિયર ઓકે ચલો તો ટી બિલ્સ ઇશ્યુ કેમ કરવામાં આવતા હશે ફંડ ઉભું કરવા માટે ઓબ્વિયસલી શું કામ એને ફંડ ઉભું કરવા કેટલા સમયનું તો ટૂંકા ગાળાનું કેન્દ્ર સરકાર ટૂંકા ગાળાના ફંડની જરૂરિયાતને પહોંચી વળવા માટે આરબીઆઈ ના માધ્યમથી ટ્રેઝરી બિલ્સ ઇશ્યુ કરે છે ન્યૂનતમ રોકાણ આપણે જોઈ ગયેલા હતા કે કમર્શિયલ પેપર્સની અંદર પાંચ લાખનું ન્યૂનતમ રોકાણ હતું અથવા એના ગુણકમાં સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટની અંદર એક લાખનું અથવા એના ગુણકમાં મિનિમમ પચીસ હજાર રૂપિયાનું કરવું પડે પછી પચીસ ના ગુણકમાં પચાસ હજાર પંચોતેર હજાર એક લાખ એક લાખ પચીસ હજાર એક લાખ પચાસ હજાર એક લાખ પંચોતેર હજાર બે લાખ અપ ટુ ક્લિયર છે ઓકે

તો તમને જુઓ બેંક કોઈ વ્યાજ નથી આપતી એ તમને સિમ્પલી શું કરે છે આપણે લાસ્ટ લેક્ચરના એક્ઝામ્પલમાં જોઈ ગયેલા હતા કે એક લાખ રૂપિયાની થાપણ હતી અને સાત ટકા વ્યાજ હતું ક્લિયર છે તો યસ એની અંદર ક્લિયર છે તાણું હજાર જ આપવા પડતા હતા એટલે લાખ રૂપિયા તમને મળી જતા હતા તમને કોઈ એવું વ્યાજ નહોતું મળતું કે જે રીતે તમને બેંક વ્યાજ આપે છે એ રીતે માટે એવું કહેવામાં આવે કે ભાઈ ટ્રેઝરી બિલ્સ ઝીરો કૂપન બોન્ડ છે અથવા તો ઝીરો કૂપન સિક્યુરિટીઝ વિથ નો ઇન્ટરેસ્ટ તો આ સાચું છે કોઈ પણ કોઈ પણ માનો કે જે જે વસ્તુ ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર ઇશ્યુ થાય છે અને રિડીમ એને જે પેરિટી પર કરવામાં આવે છે ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઇશ્યુ થતી હોય અને પેરિટી પર જેને રિડીમ થતી હોય એ બધાને ઝીરો કૂપન બોન્ડ અથવા ઝીરો કૂપન સિક્યુરિટીઝ કહેવામાં આવે છે આ મેં ડિટેલમાં સમજાવ્યું છે ને અહીંયા મારે એક સ્પેસ નથી ને કરવું તમને અત્યારે પણ સમજાવી દે માટે કીધું છું કે જોઈ લેજો એક વખત ઓકે ટ્રેઝરી બિલ્સમાં રોકાણ કોણ કરે સરકારે તો ઇશ્યુ કર્યા ઇશ્યુ તો સરકાર કરે છે તો ટ્રેઝરી બિલ્સમાં રોકાણ કોણ કરે ક્લિયર છે તો જનરલી આપણી જે બેંકો છે ક્લિયર છે વાણિજ્યક બેન્કો એ તમારી ટ્રેઝરી બિલ્સમાં રોકાણ કરતી હોય નાણાકીય સંસ્થાનો માનો કે વીમા કંપની છે ક્લિયર છે પછી પેન્શન ફંડ કંપની છે પ્રોવિડન્ટ ફંડ કંપની છે યસ એ લોકો પણ તમારા આ જે ટી બિલ્સ છે એમાં રોકાણ કરતી હોય છે ઇવન એનબીએફસીસ પણ રોકાણ કરે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે એ પણ તમારા ટ્રેઝરી બિલ્સની અંદર રોકાણ કરતી હોય છે ક્લિયર ટી બિલ્સને માર્કેટ સ્ટેબિલાઇઝેશન કી સ્કીમ અન્વયે પણ ઇશ્યુ કરવામાં આવે છે માર્કેટ સ્ટેબિલાઇઝેશન કીમ સ્કીમ એટલે શું તો સિમ્પલી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ બહુ વધી ગયો છે અર્થતંત્રમાં મની સપ્લાય વધી ગયો છે ક્લિયર છે નાણાંનો પુરવઠો વધી ગયો છે ફુગાવો વધી રહ્યો હોય અને હવે ઘટાડવો હોય મની સપ્લાય ક્લિયર છે ટેમ્પરરી થોડા સમય માટે એટલે સિમ્પલી સરકાર જે છે એ આરબીઆઈના માધ્યમથી ટ્રેઝરી બિલ ઇસ્યુ કરી દે કે ભાઈ પંદર દિવસ માટે આ ટ્રેઝરી બિલ ઇસ્યુ એટલે બેન્કિંગ સિસ્ટમમાંથી રૂપિયો જે છે એ સીધે સીધો તમારા ગવર્મેન્ટ આરબીઆઈ પાસે જતો રહીએ અને ફોર ધ ટાઈમ બિંગ જે મની સપ્લાય ઘટો હોય અને ફુગાવો વધતો હોય ક્લિયર છે એ કંટ્રોલમાં આવી જાય ક્લિયર ટ્રેઝરી બિલ્સ જે છે એ માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ અન્વયે પણ ઇશ્યુ કરવામાં આવે છે અર્થાત કે વધેલા મની સપ્લાય ને વધેલા મની સપ્લાય ને ઓછો કરવા ક્લિયર છે જે લોકો નવા છે એમના માટે થોડીક આ વસ્તુ સમજવી ડિફિકલ્ટ એટલા માટે બનશે કારણ કે ઓલરેડી હવે મારા છોકરાઓ જે ભણી ગયા છે એમને આ બધી વસ્તુ ખબર જ હશે મની સપ્લાય વધે અને ઓછો કરવો પડે ફુગાઓ કંટ્રોલમાં બિલમાં આપણે જે જોઈ ગયા ને એ બધું કેશ મેનેજમેન્ટ બિલની અંદર આવશે ઇસ્યુડ એટ ડિસ્કાઉન્ટેડ એડ પ્રાઇસ રિડીમ એટ મિનિમમ પચીસ હજારનું રોકાણ બાકી પછી એના ગુણક માં રોકાણ થાય એને બેન્કો ખરીદી શકે નાણાકીય સંસ્થાઓ ખરીદી શકે જે જે કંઈ પણ તમે અહીંયા ટ્રેઝરી બિલ્સની અંદર જોઈ ગયા કે ભાઈ ટ્રેઝરી બિલ્સ છે એ માત્ર સંઘ સરકાર જ ઇસ્યુ કરી શકે રાજ્ય સરકાર ઇસ્યુ ન કરી શકે એને માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ હેઠળ ઇસ્યુ કરવામાં આવે છે બધું સાચું એક જ ફર્ક છે કે યસ એની જે પરિપક્વતા અવધિ છે મેચ્યોરિટી પીરિયડ યસ એ જે છે એ એકાણું દિવસથી ઓછો હોય બસ બાકી બધું સેમ કોઈ જ એટલે કોઈ જ બાકી ફરક નથી કેશ મેનેજમેન્ટ બિલ ક્લિયર છે અને નામ જ સૂચવે છે કેશ મેનેજમેન્ટ રોકડ વ્યવસ્થાપન ક્લિયર છે કેશ મેનેજમેન્ટ રોકડ વ્યવસ્થાપન ક્લિયર છે અને રોકડ વ્યવસ્થા શું કે યસ મની સપ્લાય ઘટી ગયો હોય મની સપ્લાય પેલા વધી ગયો હોય તો મની સપ્લાય ઘટાડવા કેશ મેનેજમેન્ટ બિલ વેચવામાં આવે અર્થતંત્રમાં બેંકોને કેશ મેનેજમેન્ટ બિલ વેચવામાં આવે એટલે શું થાય બેન્કો આ કેશ મેનેજમેન્ટ બિલ ખરીદે એટલે પૈસા બેન્કિંગ સિસ્ટમમાંથી આરબીઆઈમાં ક્લિયર છે માનો કે મની સપ્લાય ઘટી ગયો હોય તો હવે શું કરવું પડે તો કે ભાઈ મની સપ્લાય વધારવો પડે મની સપ્લાય ઘટી ગયો છે તો તો મની મની સપ્લાય સપ્લાય વધારવો વધારવો પડે પડે અને હોય શું કરવું કંઈ તમારા બેન્કિંગ સિસ્ટમમાં મની સપ્લાય ઘટી ગયો છે તો હવે મની સપ્લાય વધારવો છે વધી ગયો તો ઘટાડવો તો કેશ મેનેજમેન્ટ બિલ વેચાતા બેન્કોએ ખરીદ્યા હતા પૈસા બેન્કિંગ સિસ્ટમમાંથી આરબીઆઈમાં હવે ઘટી ગયો છે વધારવો છે તો હવે કેશ મેનેજમેન્ટ બિલ જે છે એ ખરીદવામાં આવે બેંકોને જે વેચા હોય એ પાછા ખરીદી લેવામાં આવે ક્લિયર છે એ છે તમારા કેશ મેનેજમેન્ટ બિલની વાત ઓકે વિદ્યાર્થી મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે સહસ્ત્ર આઈએ એસ ના પ્લેટફોર્મ પર આપણો એક જ ઉદ્દેશ્ય છે કે માતૃભાષામાં યુપીએસસીનું કન્ટેન્ટ પૂરું પાડવું ક્લિયર છે હું કોઈ જ એટલે કોઈ જ બિનજરૂરી એવા પ્રોમિસ નથી કરતો પણ હા હું કન્ટેન્ટ જે આપું છું એ કન્ટેન્ટની તો 110% એન્ડ ટેન છોકરાઓ ખુદ ગેરંટી લે છે મારા એક પણ કોર્સિસ જે છે તમને ટેલિગ્રામની અંદર એવા માટે વેચવા માટે નહીં આવતા હોય કે ભાઈ કોઈને લેવો હોય તો મારે વેચવો છે બરાબર છે યસ માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ કદાચ ક્લિયર છે આપણો છોકરાઓ આજકાલ જુઓ તમે કોર્સ ખરીદે છે સારામાં સારી ઇન્સ્ટિટ્યુટ ની અને પછી ખબર પડે છે કે કાંઈ નીકળે નહીં કોર્સની અંદર કન્ટેન્ટમાં ખાલી વાંચી જતા હોય ક્લિયર છે ખરેખર આ ડિજિટલ માધ્યમથી જે આવ્યું છે ને ક્લિયર છે એના કારણે તો ફેકલ્ટીઓ ખુદ વિચારતું બંધ થઈ ગયા છે તમે હંમેશા જોજો હું કોઈ પણ મારા લાઈવ લેક્ચરોમાં જોશો કે મારા રેકોર્ડેડની અંદર જોશો જ્યાં બ્લેન્ક સ્લાઇડ ઉપર મેં આ પ્રકારનું કામ કર્યું હશે ને ત્યાં હું હંમેશા મારું હંડ્રેડ આપી ચૂક્યો હોઈશ પણ જ્યારે આવી રીતે લખેલું આવે ને એટલે આપણું જ માઇન્ડ ના દોડે એટલે હું પણ થોડાક સમયની અંદર બરાબર છે બ્લેક બોર્ડ લઈ લેવા માર્કર વ્હાઇટ બોર્ડ માર્કર લઈ લેવાનું છું અને એની ઉપર જ ભણાવવાનું આપણે સ્ટાર્ટ કરવાની ગણતરી રાખીએ છીએ ક્લિયર છે તો આપણો આ જે કોર્સ છે એમાં કન્ટેન્ટની બાબતમાં નિશ્ચિત રો ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગનો રેકોર્ડેડ કોર્સ છે એ ઓલરેડી બાર મહિના માટે અને છ મહિના માટે અવેલેબલ છે ક્લિયર છે યસ સિક્સ મંથની વાત કરો તો પ્રી જે છે એ સમાવેશ થાય છે બાર મહિનાની વાત તમે કરો છો તો અહીંયા જે છે એ પ્રી પણ આવી જાય છે અને આવનારા સમયમાં જે ત્રણ મેઇન્સ આવવાની છે એ મેન્સ પણ આવી જશે

બરાબર મારા છોકરાને એક સેકન્ડની ની વાર નહીં થાય આ વસ્તુ સમજતા મારા છોકરા ઇન્દ્ર મારા સ્ટુડન્ટ ભાઈ બરાબર છે યસ ઓકે અમારા કોર્સમાં આવનાર ભાઈઓ બહેનો છે યસ અને આ જે બાર મહિનાનો કોર્સ છે એની અંદર તમને પ્રી ટેસ્ટ સિરીઝ જે છે યસ એ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ક્લિયર છે મોર ધેન ફોર હંડ્રેડ જે છે એપ્રોક્સિમેટલી અત્યારે છે બીજા ક્વેશ્ચન્સ એડ થવાના છે અને ક્વેશ્ચનનું લેવલ જોજો મેં ક્વેશ્ચનોના સેમ્પલ ક્વેશ્ચન જે છે એ ડીવાય એસ ની એસીએફની એક્ઝામ પહેલા કરાવ્યા હતા એની પણ આખું લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દીધું છે એકવાર જોજો આખું કે ક્વેશ્ચન કયા લેવલ પર થાય છે તમને કન્ટેન્ટનો અંદાજ આવી જશે ક્લિયર છે ઓકે કોઈ છોકરો જે છે એને ખાલી ટેસ્ટ સિરીઝ લેવી છે કે ભાઈ સર હું તમારી આગળ ભણી ગયો છું અન એકેડેમીમાં ચૌધરી એકેડેમીમાં ભારત એકેડેમીમાં અભયમ અકાદમીની અંદર જીપીએસસી ઓનલાઈનમાં એક્સવાઇઝેડ કોઈ પણ જગ્યાએ ભણેલા હો ક્લિયર છે યસ તો હવે તમને એમ થાય કે સર મારે તમારું કન્ટેન્ટ તો મેં ભણી લીધું છે અને હું એમ કહું છું કે મારી આગળ કદાચ એકવાર ભણી ગયા હોય ને તમે જો અપડેટેડ હો રેગ્યુલર બેઝિસ ઉપર ક્લિયર છે તો તમારે કન્ટેન્ટ લેવાની જરૂર નથી ક્લિયર છે હું પોતે ના પાડું છું તમે જો અપડેટ થઈ ગયા હોય બે હજાર ઓગણીસમાં મારી આગળ ભણ્યા હોય તમે રેગ્યુલર અપડેટ રહ્યા હો તો તમારે કોર્સ લેવાની જરૂર નથી હું પોતે ના પાડું છું તમે ખાલી ટેસ્ટ સિરીઝ લેવા માગતા હો તો આ ટેસ્ટ સિરીઝના ફોર હંડ્રેડ ફાઇવ હંડ્રેડ ફાઇવ હંડ્રેડ ક્વેશ્ચન આગળ હવે સો ક્વેશ્ચન એડ થવાના છે બીજા તો આ ક્વેશ્ચન તમે લઈ ટેસ્ટ સિરીઝ લઈ શકો છો પ્રેક્ટિસ કરી શકો છો અહીંયા પણ ત્રણ મહિનાની વેલિડિટી છે અહીંયા પણ સિક્સ મંથ વેલિડિટી છે અને અહીંયા પણ તમારી બાર મહિનાની વેલિડિટી છે ચૂઝ તમે કરો ત્રણ વખત ટેસ્ટ આપવા મળશે તમને ટેસ્ટ આપવા મળવાની છે હા પછી એવું ના કરતા ત્રણ જણા ભેગા થઈને બાર મહિનાની લઈ લો પછી ક્લિયર છે યસ તો પછી એક જ વાર આપી શકશો હા અને ઉપર જતા બ્લોક થઈ જશો એપ્લિકેશનમાં એ અલગ ખબર પડી કે કોઈ આ રીતે મલ્ટિપલ લોગિન કરે છે એટલે આપણે બ્લોક કરી દઈએ છીએ પાંચ હજારનો પેડ કોર્સ લીધો ને તો બ્લોક થઈ જશે ચીટિંગ નહીં ખોટી વસ્તુની વાત નહીં મેં કેમ કહી દીધું કે તમે મારી આગળ ભણી ગયા છો તો તમારે મારો આ કોર્સ તમારે ખરીદવાની જરૂર નથી શરત એટલી છે કે તમે અપડેટેડ રહેવા જોઈએ ક્લિયર છે યસ કોઈને લાઈવ આવવું છે ઇન્ડિયન ઇકોનોમી ભણવા માટે ક્લિયર છે તો ઓલરેડી આપણે ત્રીસ ઓક્ટોબરે કોર્સ જે છે એ સ્ટાર્ટ કરી દીધો છે ક્લિયર છે સાહેબ લાઈવ અને રેકોર્ડેડમાં શું ફરક હોય છે તો અર્પણ પટેલ એઝ એન એજ્યુકેટર ખાલી અર્પણ રાખો ને શિક્ષક તરીકે કઈ નહીં બરાબર છે એઝ અ એજ્યુકેટર ને ની અંદર ક્લિયર છે તો લાઈવ બેચ પણ છે અને છોકરાઓ ખુદ કહે છે હું નથી કહેતો સાહેબ તમે આજે લાઈવ કોર્સ છે એની અંદર રેકોર્ડેડ લેક્ચર પણ છે ક્લિયર છે પ્લસ તમને લાઈવ લેક્ચર પણ આવે છે ક્લિયર છે તો સાહેબી કે અમે રેકોર્ડેડ જોઈએ છીએ અને પછી તમારા લાઈવ જોઈએ છે ને હાથી ઘોડાનો ફરક પડી જાય છે મૂકું પડવાનો જ છે ભાઈ અહીંયા પણ તમને ક્લિયર છે થ્રી મંથસ વેલિડિટી છે અને સિક્સ મન્થ્સ વેલિડિટી છે એકચ્યુઅલી અહીંયા ચાર અને સાત એમ બે મહિના વેલિડિટી છે ક્લિયર છે છ અને ત્રણ નથી એકચ્યુઅલી છ ની બદલે સાત રાખ્યા છે યસ અને છ મહિનાનું અહીંયા ઓનલી પ્રી છે ત્રણ મહિના માટે છ મહિના માટે કરશો તો ત્યાં મેઇન્સ પણ છે ક્લિયર છે

આઈ થિંક તમને લોકોને ટાઈમ ટેબલ મળી પણ ગયું હશે બધું કરવાનું છે અને આ થોડોક ટાઈમ પૂરો થાય એટલે ફરી પાછો બેક ટુ ગાંધીનગર પણ આવું છું ક્લિયર છે ચલો પાંચમું જે છે ખૂબ જ સરસ અને ખૂબ મહત્વનું એવું ક્લિયર છે કમર્શિયલ બિલ્સ અથવા તો બિલ ઓફ એક્સચેન્જ હુંડી શબ્દ તમે બધાએ સાંભળ્યો જ હશે મારી હુંડી સ્વીકારો મહારાજ રે નરસિંહ મહેતાનું આઈ થિંક જો ભૂલ ના થતી હોય તો યસ એમની રચના છે

તો એને આપણે ડાયાગ્રામના ફોર્મની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો સમજવા માટે ઓકે કોઈ વેપારી છે કે સેવાનો વેપારી ગુડ કે સર્વિસીસનો નો ચીજવસ્તુ કે સેવાનો કોણ તો કે વ્યાપારી સમજવા માટે કપાસની કપાસનો વેપાર કરે છે જસ્ટ ઉદાહરણ તરીકે ચીજવસ્તુમાં આપણે કીધું કે કપાસનો વેપારી છે ઓકે ચાલો કપાસનો વેપારી છે તો કપાસ તો ખરીદતો હશે ને કોની પાસેથી કપાસ એ કોઈ પણ હોઈ શકે રિલાયન્સ ટાટા બિરલા જેવી મોટી કંપની પણ હોઈ શકે અને જો સમજવા માટે મેં કીધું કે ભાઈ કપાસનો વેપારી છે હવે આ કપાસનો વેપારી જે છે એ ખેડૂત પાસેથી કપાસ ખરીદતો હશે ઓબવિયસલી ક્લિયર છે ખેડૂત જે છે યસ એની પાસેથી શું કરે તો કે ભાઈ કપાસની ખરીદી કરે એક જ મિનિટ હો ભાઈ લખવાનું ઘણું બધું થશે માટે આટલું બધું વિચારી રહ્યો છું ઓકે ખેડૂત જે છે યસ ઓકે આટલામાં આવી જશે ખેડૂત જે છે યસ કપાસ ખેડૂત આગળ જ હશે બીજા કોઈની તો ભાઈ આ દુનિયામાં તેવડ નથી કપાસ

કે માય ફાધર ઇઝ અ ફાર્મર કોઈ પ્રકારની શરમ રાખવાની જરૂર નથી ક્લિયર છે જે છે છે કપાસની ખરીદી એ કરવામાં આવે ખેડૂત પાસેથી તો સ્વાભાવિક છે એને પેમેન્ટ આપવાનું થાય કપાસની ખરીદી કરવામાં આવે તો પેમેન્ટ તો આપવું પડે પણ પેમેન્ટ ન આપવું હોય તો સાહેબ એવું થોડું ચાલે ખેડૂતને નુકસાન ન જાય ઓકે કપાસની ખરીદી હવે ધારો કે કપાસનો વેપારી છે એ પેમેન્ટ નથી આપતો એને પણ એને કંઈક બીજી વસ્તુ આપી દે છે અને એ આપે છે ખેડૂતને કમર્શિયલ બિલ્સ કમર્શિયલ બિલ અથવા તો બિલ ઓફ એક્સચેન્જ એ જે છે એને એના બદલામાં ધારો કે સમજવા માટે દસ લાખ રૂપિયાનો કપાસની ખરીદી થાય છે દસ લાખની કપાસની ખરીદી થાય છે અને ખેડૂત અને વેપારી જે છે એમની બંને વચ્ચે સમજૂતી થાય છે ખેડૂત અને વેપારી વચ્ચે થયેલ સમજૂતી મુજબ વેપારી ખેડૂતને સાઠ દિવસ પછી અથવા સાઠ દિવસમાં સાઠ દિવસમાં ક્લિયર છે રૂપિયા દસ લાખ ચૂકવી દેશે દેશે તો ખેડૂત ગેરંટી એ માગે અને ગેરંટી રૂપે ક્લિયર છે બિલ ઓફ એક્સચેન્જ

મેં ધારક કો દસ રૂપિયા દેને કા વચન દેતા હું આવું લખે છે ક્લિયર છે તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ખેડૂત આવી ખેડૂત આવી બિલ ઓફ એક્સચેન્જ હુંડી અથવા કમર્શિયલ બિલ કેમ સ્વીકારે ખેડૂત સ્વીકારી લેશે તો કે ભાઈ એ જે છે એ બેંક દ્વારા ઇશ્યુ થયેલી હોય

બેંક વેપારીનું ખાતું હોય સ્વાભાવિક છે બેંકે વિચારે આવડો મોટો વેપારી છે કે જે આટલું બધું મોટો ટ્રેડ કરે છે એનું એકાઉન્ટ જે છે એ અમારે ત્યાં છે તો બેંક એને જે છે એ સિમ્પલી ક્લિયર છે આ ગેરંટી એક ઇસ્યુ કરી આપે અને એ છે તમારી શું બિલ ઓફ એક્સચેન્જ કે પછી કમર્શિયલ બિલ્સ જે કહે આ જે છે એ વેપારીના નામ પર ઇસ્યુ કરી હોય બેંક સિમ્પલી એક ગેરંટી આપે કે ભાઈ હા આ વેપારી જે છે એને અમે આ દસ લાખ રૂપિયાની ક્લિયર છે શું ઈસ્યુ કરી આપીએ છીએ તો કે ભાઈ હુંડી અથવા તો બિલ ઓફ એક્સચેન્જ જે છે એ કરી આપીએ છીએ કાલ સવારે આ વેપારી આ દસ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય ક્લિયર છે તો અમે એ રૂપિયા દેવા માટે બંધાયેલા છીએ ક્લિયર છે વેપારીનું ખાતું છે તમને પ્રશ્ન એમ થાય કે વેપારીને આ દસ લાખ રૂપિયાની ગેરંટી કેમ ઇશ્યુ કરી આપે છે હું જીનિંગમાં વેચી દઈશ આપી દઈશ રકમ જે કઈ પણ સાઠ દિવસની અંદર ઓકે બેંક જે છે એ વેપારીના નામથી હુંડી અથવા તો કમર્શિયલ બિલ ઇશ્યુ કરી આપે છે અને એમાં લખેલું હશે વેપારીનું નામ ને બધી વસ્તુઓ વેપારી જે છે યસ આ બિલ ઓફ એક્સચેન્જ દસ લાખ રૂપિયાની જે એને બેંકે આપી છે એ ખેડૂતને ઇશ્યુ કરી આપે છે કે લો ભાઈ આ ગેરંટી દિવસ પછી જો હું તમને લાખ રૂપિયા આપવામાં નિષ્ફળ ક્લિયર છે યસ તો તમે આ ગે જે છે તમારી સોરી તમને ઇશ્યુ થયેલી હુંડી એ તમે બેંકમાં જઈ અને વટાવી શકો ક્લિયર છે ખેડૂતે સ્વીકાર લીધું હવે પરિસ્થિતિ એવી બને કે ખેડૂત જે છે એને દિવસ પહેલા જ પૈસાની જરૂરિયાત પડે પરિસ્થિતિ એવી બને પરિસ્થિતિ એવી બને છે કે ખેડૂતને ખેડૂતને પહેલા જ પૈસાની જરૂરિયાત પડે ટૂંકા ગાળા માટે ફંડની જરૂરિયાત હતી બેંકે વેપારીને આપી દીધું એ જ છે તમારી બિલ ઓફ એક્સચેન્જ વેપારી ખેડૂતને આપ્યું દસ લાખ નો માલ લીધો એના બદલામાં અહીંયા વેપારીની જગ્યાએ તમે રિલાયન્સ ટાટા જેવી મોટી કંપની એ કરી શકો લખી શકો અને ખેડૂતની જગ્યાએ એમએસએમ ઈ કંપની એ કરી શકો ક્લિયર છે તો હવે હવે ખેડૂત કઈ રીતે પૈસા ઉભા કરશે તો ખેડૂતને પૈસા ક્યાંથી મળે ખેડૂત જે છે ને કોઈ પણ બેંક ની અંદર કોઈ પણ બેંક એવું જરૂરી નથી કે જેને ઇસ્યુ કરી હોય એ કોઈ પણ બેંકની અંદર આ જે છે ને બિલ ઓફ એક્સચેન્જ લઈને જશે કોઈ પણ વાણિજ્ય બેંકમાં જઈને બિલ ઓફ એક્સચેન્જ વટાવી શકે કોઈ પણ વાણિજ્યક બેંક હોય ક્લિયર છે એમાં એ જશે અને આ બિલ ઓફ એક્સચેન્જ જે છે એને વટાવી લેશે હવે પ્રશ્ન એ થાય કે સાહેબ એસબીઆઈ એ ઈસ્યુ કરી હોય અને હું આઈસીઆઈસીઆઈમાં જાઉં તો હાલે હા હાલે કોઈ પણ બીજી બેંક માનો કે આ જે છે એ સમજવા માટે ક્લિયર છે એસબીઆઈ હોય તો આ જરૂરી નથી એસબીઆઈ જ હોય એસબીઆઈ ઓર આઈસીઆઈસીઆઈ કોઈ પણ હોય શકે કોઈ પણ બેંક સાહેબ પ્રશ્ન એવો આ બીજી બેંકે પૈસા આપ દીધા બીજી બેંક શું મળે તો કે અહીંયા બેંક જે છે એનું એક કમિશન જે છે એ લઈ લેશે બેંક જે છે યસ બેંક બિલ ઓફ એક્સચેન્જ કે કમર્શિયલ બિલના વટાવ સામે કમિશન કરશે ક્લિયર છે બેંક જે છે એને શું કર્યું એક કમિશન લીધું કે ભાઈ હા બરાબર દસ લાખ હતા તો દસ લાખ માંથી કદાચ પાંચ હજાર કમિશન લેશે અને ખેડૂતને નવ લાખ પંચાણું હજાર આપી દેશે ખ્યાલ આવ્યો આ છે બિલ ઓફ એક્સચેન્જનો આખો પર્પઝ એકચ્યુઅલી બિલ ઓફ એક્સચેન્જનો પર્પઝ જે છે યસ એ આ ત્રણની અંદર પૂરો થઈ જાય છે એકચ્યુઅલીમાં આ ત્રણની અંદર તમારા બિલ ઓફ એક્સચેન્જનો પર્પઝ જે છે એ પૂરો થઈ જાય છે ક્લિયર છે પણ કીધું એમ કે જરૂર પડે તો ખેડૂત આ માર્ગનો પણ ઉપયોગ કરી શકે છે ટૂંકા ગાળા માટે ફંડની જરૂરિયાત હતી વાત થઈ ગઈ પૂરી ક્લિયર છે તો આ છે બિલ ઓફ એક્સચેન્જ એન્ડ ધીઝ આવડ ઇકોનોમી શુડ બી લર્ન ઓર ઇકોનોમી શુડ બી ટોટ ક્લિયર છે આશા રાખી રહ્યો છું કે લેક્ચર આપ સૌ લોકોને પસંદ આવ્યો હશે આ નાણાકીય સોરી નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટ ફાઇનાન્શિયલ માર્કેટમાં બે આવે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ તો આ ફાઇનાન્શિયલ લેક માર્કેટના લેક્ચર તમને કેવા લાગ્યા છે ક્લિયર છે યસ એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો જો ગયમો હોય વિડીયો તો લાઈક કરી શકો છો અધર બીજા સ્ટુડન્ટ્સ છે અલગ અલગ ગ્રુપ્સ છે એની અંદર શેર પણ કરી શકો છો ઘણા ગ્રુપ તો એવા છે મને બેન કરવામાં આવ્યો છે ગ્રુપની અંદર વિચાર તો કરો એક ગ્રુપ છે હવે ગણીને બસો વિદ્યાર્થી જે મને બેન કરી દીધો છે બસો અઢીસો ટેલિગ્રામ ગ્રુપ છે બરાબર છે નામ નથી બોલવું મારા મેં કીધું એવો કેવો ડર પછી ખબર પડી કે કે સાહેબ આવું છે બરાબર મેં કઈ વાંધો નહીં યાર છોકરાઓ ગમે ત્યાંથી લઈ જ લેવાના છે કન્ટેન્ટ સારું આપશો ને ઈરાદો કન્ટેન્ટ સારું રાખશો એટલે વિદ્યાર્થી આવશે ઈરાદો સારો હશે એટલે ઉપરવાળો આપશે બસ તમને મારા લેક્ચરોમાં લીસ મારા લેક્ચરોની સૌથી ઓછામાં ઓછી જાહેરાત જોવા મળતી હશે ક્લિયર સૌથી ઓછામાં ઓછી હું કોર્સની એડવર્ટાઈઝમેન્ટ કરું છું હું એવું જ માનું છું કે વિદ્યાર્થી તો વિદ્યાર્થી કઈ જશે ક્લિયર છે એનાથી સારું એ કંઈ નથી પણ સાલા મારા વિદ્યાર્થીઓ અમુક તો કેવા મોઢા પર કે ફોન કરીને એક જણો કે સાહેબ તમારા કોર્સમાં છે ને સાચી વસ્તુ કહું કે તમને દુઃખ લાગશે એટલે મેં કીધું કો ભાઈ એ કે સાહેબ તમારો કોર્સ કેવો છે ખબર છે અત્યારે કોઈ ના કહેવાય તૈયારી કરતા હોય ને હું કેમ મને કે સાહેબ કોમ્પિટિશન ઘટ પેલી થઈ જાય ને ઓલું તમારા કોર્સમાં જોઈ જોઈ નહીં કે અમે કરી લીધું હોય પાસ થઈ ગયા પછી સાહેબ બધાને કેવું મેં કીધું તો એક કામ કર ભાઈ દર મહિને ભાડું હાલતો જ હતો જસ્ટ પાર્ટ ઓફ જોક ચલો આશા રાખી રહ્યો છું કે બધાની પ્રિપરેશન ખૂબ જ સરસ જતી હશે અને વિદ્યાર્થી મિત્રો સારી રીતે હવે પ્રિપરેશન કરજો ચૂંટણીનો માહોલ છે કોઈ ખોટી પેલીમાં પડતા નહીં બરાબર છે ચાય પે ચર્ચાઓમાં એનાથી ફાયદો સિયાસતદાનોને જ થશે તમને કે મને નથી થવાનો થેન્ક યુ જય હિન્દ જય જય ગરબી ગુજરાત મારો દેશ મારી પહેચાન મારું રાજ્ય મારું સ્વાભિમાન